बनासकांठा जिल्लाना आजथी तमाम मार्केटयार्ड शुरू करी देवामां आव्या छे। मार्केटयार्ड सवारे 9 थी 5 वाग्या सुधी चालू राखवामां आवशे। उत्तर गुजरातमां रायडानुं एपी सेंटर धानेरामां पोलीस बंदोबस्त वच्चे सोशियल डिस्टन्स जाळवा कड़क अमल करावाई रह्यो छे। मार्केटयार्डमां प्रवेश करता खेडूतोने सेनिटाइझरथी हाथ खास साफ करावाडवामां आवे छे। एक वाहनमां बे लोकोने प्रवेश आपवामां नथी आवी रह्यो छे। સરકારના આદેશ મુજબ જિલ્લાની તમામ માર્કેટયાર્ડ આજથી શરૂ કરવામાં આવી છે। હું કેમેરામેને વિનંતી કરીશ કે આપને દ્રશ્યો બતાવશે। આપ જોઈ રહ્યા છો તે ધાનેરા માર્કેટયાર્ડના દ્રશ્યો છે। ધાનેરા માર્કેટમાં વેપારીઓ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે અને હરાજીની કામગીરી શરૂ કરવામાં આવી છે। દરેકના મોઢા ઉપર માસ્ક બાંધેલું છે, સાથોસાથ ખેડૂતોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય એવા માટે માર્કેટના સતત પ્રયત્ન કરવામાં આવ્યા છે અને સાથોસાથ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળી છે અને માર્કેટયાર્ડ પણ સતત કોશિશ કરી રહી છે કે આ રીતે ક્યાંક ને ક્યાંક કોઈ ભોગ ન બની જાય એના માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠાના સમાચારો પર નજર કરીશું। બનાસકાંઠામાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। લોકોનું ઘરની બહાર નીકળતાની સાથે જ લોકોએ માસ્કનો ઉપયોગ કરવા માટે અનિવાર્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં અત્યારે કોરોનાની દહેશત અને ક્યાંય કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આપ ના આવી જાઓ તે માટે તકેદારીના ભાગરૂપે માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં લોકડાઉનનો માહોલ ચાલે છે ત્યારે બનાસકાંઠાના કલેક્ટર દ્વારા ગઈકાલે કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી, જેને લીધે બજાર ધમધમતું થયું છે। હું કેમેરામેને વિનંતી કરીશ કે આપણે દ્રશ્યો બતાવે છે, આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ધાનેરા તાલુકાના। ધાનેરા તાલુકામાં લોકોમાં જાગૃતતા જોવા મળે છે, વેપારીઓ મોઢા ઉપર માસ્ક બાંધેલા છે અને કેટલાક કસ્ટમરો છે એમને પણ ફરજિયાત માસ્ક બાંધેલા છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહ્યું છે। એટલે એવું કહી શકાય કે કોરોનાને હરાવવાની સતત અને સફળ કોશિશ કરી રહ્યા છે અને સાથોસાથ રાજકીય આગેવાન અને સામાજિક આગેવાન અને વહીવટીતંત્ર દ્વારા જે પણ અપીલ કરવામાં આવી છે એની સીધી અસર જોવા મળી રહી છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।